So, विद्यार्थी मित्रों ने जय भगवान गुड मॉर्निंग सारू ने बदल आपने जब अपना प्रथम चली रही है जैसे जिम्ना पाए में एक हम जिनो आज अपने आ वीडियो लेक्चर में अंदर आप प्रथम आप हुआ जे पूरी तरह से बदल ने मजा मचा कर दे ओवर कंप्लीट करो सो ना व्यवस्थित रेगुलर आकृति साथ है जो आर भी हो जो आकृति बोल सो इतनू बदल લાઇસોસોમ્સ કે જે ગોલગી કાયમાંથી ઉત્પન્ન થાય છે ગોલગી કાય એ અંતઃકોષરસની સપાટી પર હોય એની પર એમાંથી લાઇસોસોમ્સનું નિર્માણ થાય છે આત્મગહની કોથળી કીધી હતી ત્યારબાદ કણાક્ષેત્ર પાવર હાઉસ આપણા શરીરનું જેમાં શક્તિનું ચરણ થયું છે વિદ્યાર્થી મિત્રો એડીનો સાઇન ટ્રાયફોસ્ફેટ એટલે કે એટીપી આપણી કરન્સી વાત થઈ હતી ને કે આપણી કરન્સી રૂપિયો છે નીચે ડોલર છે એ જ રીતના આપણા શરીરનું કરન્સી શું છે શરીરને શું શું હોય જેથી કરીને આપણે ઉર્જા પ્રાપ્ત થાય કે એટીપી એડીનો સાઇન ટ્રાય ફોસ્ફેટ આ વાત થઈ ઘણા ક્ષેત્રની ઘણા ક્ષેત્ર વિશે એક મજાની વાત હતી કે એની પાસે પોતાનું ડીએનએ પણ છે અને રિબોસોમ્સ પણ છે એટલે કોઈ સાથે એને કનેક્ટેડ છે ને પોતાની જાતે પોતાના બધા કામ કરે છે પાછું બાહ્ય સપાટી છેદી જ હતી અંદરની સપાટી એ શું હતી પ્રવર્ધો ધરાવતી હતી ક્લિયર અને એ પ્રવર્ધોને કારણે મેં તમને એક પાણીના પાઇપનું એક્ઝામ્પલ આપ્યું હતું કે પ્રવર્ધોને કારણે તેનું ક્ષેત્રફળમાં વધારો થાય છે જેથી કરી અને ઉત્પાદનના પ્રમાણમાં વધારો કરી શકાય છે ત્યારબાદ આપણે રંજક કણ એટલે કે રંગહીન કણ અને રંગ કણ જો લીલો રંગ હોય તો લાઇસોસોમ્સ આ બધી દૂધો ચાલુ જે પોતાના જગ્યા છે
જેનું જીવન મોટે ભાગે પાણી પર ટકેલું છે, બરાબર કે નહીં? ક્લિયર? ચાલો હવે આ વનસ્પતિમાં રસધાની પોષ્ય દ્રવ્યથી ભરેલી હોય છે, જે વરાળ અને આશુંતા પૂરી પાડે છે. પોષ્ય દ્રવ્ય કોષોને જે કંઈ પણ જરૂરી દ્રવ્ય છે એનાથી આખા આખી રસધાની ભરેલી હોય છે. ખાલી માત્ર પ્રવાહી નથી હોતું કે દળ નથી હોતું, પણ એ શું હોય છે પ્રવાહી અને ઘન? તો કે કોષીય દ્રવ્યો છે કે જે કોષની માટે જરૂરી છે એ કોષીય દ્રવ્યથી ભરેલી હોય છે, જેથી કરી અને વનસ્પતિને બરડતા મળે છે, બરડ રક્ષણ મળે છે, અથવા તો સરળતાથી મળી શકે છે. આપણે આગળ વાત કરીએ વનસ્પતિની ડાળીને જો વાળીએ તો એ તરત તૂટી જતી નથી. જો સૂકી ડાળી હશે તો તરત તૂટી જશે, પણ લીલુંછમ ઘટાદાર ઝાડનું હશે ઘૂસશે અને એની ડાળીને તમે વાળશો તો એ સરળતાથી મટકી જતી નથી, કારણ કે એની અંદર કોષો તો હશે જ અને કોષોની અંદર શું હશે? રસધાની હશે. એ સિવાય આશુંતા પૂરી પાડે છે. આશુંતા એટલે કે એની અંદર ભેજનું પ્રમાણ એટલે કે પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. હવે ચસ્કીનો 90% ભાગ હોય તો પાણીનું પ્રમાણ તો જળાશે. જો પાણી નહીં મળે વનસ્પતિને તો વનસ્પતિ સુકાઈ જશે. જેમ કે આપણે ઘરે કોઈ ઉનાળી અંદર ફૂલ છોડ વાવ્યા હોય અને આપણે એને સતત પાણી ના આપીએ તો થોડાક દિવસ થાય તો ગરમાઈ જશે, એટલે કે આશુ થઈ ગયું, પાણીનું પ્રમાણ ઘટી ગયું છે. ચાલો હવે જોઈએ કે આ રસધાન્યની અંદર કેવા પ્રકારના પોષ્ય દ્રવ્યો શું શું હાજર હોય છે કે જે કોષને ઉપયોગી થઈ શકતું હોય છે. તો કે રસધાન્યની અંદર એમિનો એસિડ, શર્કરા, વિવિધ કાર્બનિક એસિડ, એમિનો એસિડ કે જે પ્રોટીનના નિર્માણમાં જરૂરી છે, શર્કરાઓ, વિવિધ કાર્બનિક એસિડ અને કેટલા પ્રોટીન, આટલી વસ્તુ ક્યાં હાજર હશે રસધાન્યની અંદર? વિવિધ કાર્બનિક એસિડ અને કેટલા પ્રોટીન કે જે વનસ્પતિને એનું જીવન ટકાવી રાખવા માટે ખૂબ ઉપયોગી હોય છે એ ક્યાં હોય છે? રસધાન્યની અંદર હાજર છે. ત્યારબાદ રસધાન્યમાં થોડીક વિશિષ્ટતા જોવા મળે છે કે ભાઈ વનસ્પતિના પ્રાણીની વાત કરી લીધી કે ભાઈ આવું બહુ જોવા મળે, નાની હોય અને પ્રાણીની અંદર વનસ્પતિની અંદર મોટી હોય છે રસધાન્ય. પરંતુ યાત્રો અમીબા એક કોષીય સજીવ છે, એની અંદર ત્યારે અમીબાની અંદર
સરખું વિભાજન એવા કોષો કે જેમનું એક સરખા બે ભાગોમાં વિભાજન થતું હોય એને શું કહેવાશે સમવિભાજન અર્ધીકરણ એવા કોષો કે જેની અંદર વિભાજન દ્વારા કોષોનું શું થાય અડધા ભાગોમાં વિભાજન થઈ જતું હોય ચલો જોઈએ શું પહેલા સૌપ્રથમ સમવિભાજન તો કે સમવિભાજન મોટા ભાગે કોષોની એટલે કે સજીવની વૃદ્ધિ માટેથી થાય છે વૃદ્ધિ એટલે કે જેમ જેમ સમય પસાર થતો જાય એમ આપણે બાળાવસ્થામાંથી છોરાવસ્થા ત્યારબાદ યુવાવસ્થા વૃદ્ધાવસ્થા એમ આપણો વિકાસ વૃદ્ધિ થતી જાય છે શરીરના કદમાં વધારો થવો વિકાસ અને વૃદ્ધિ બે અલગ વસ્તુ છે વૃદ્ધિ એ મનુષ્યની અંદર જીવન પર્યાપ્ત હોતી નથી જ્યારે વિકાસ એ આજીવન ચાલતી ક્રિયા છે માનસિક વિકાસ છે અહીંયા વૃદ્ધિ વૃદ્ધિની ક્રિયા એટલે કે શરીરના કદમાં વધારો કરવા માટે થી તો એક કોષમાંથી બે કોષ બનશે બે માંથી ત્રણ બનશે એટલે નવા નવા કોષોનું નિર્માણ થતું જશે અને જેથી કરીને તેની સંખ્યામાં વધારો થશે કદમાં વધારો થશે એટલે કે વૃદ્ધિની બાબતમાં અને સંભાજનના અંતે બે બાળ કોષોનું નિર્માણ થાય છે સજીવોમાં વૃદ્ધિ અને અને વિકાસ માટે અથવા તો સમારકામ માટે કોષ વિભાજનની સંભાજનની પ્રક્રિયા જરૂરી છે કોષમાંથી બે કોષનું નિર્માણ થયું
એટલે કે આપણું એક વિભાજન અહીંથી પાછું ફરી વળશે બીજું વિભાજન થાય છે એટલે કે સતત બે વિભાજનની પ્રક્રિયા જોવા મળે છે અને અંતે નિર્માણ કેટલા કોષો પામે છે ચાર કોષો નિર્માણ પામે છે અને સંભાજનની અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી જળવાઈ રહેતી હતી એટલી ને એટલી જ્યારે અર્ધીકરણની અંદર બે વિભાજન થવાથી રંગસૂત્રની સંખ્યા પ્રત્યેક કોષ પાસે કેટલી હશે અડધી થઈ જશે યાદ રાખો સમવિભાજનને અંતે રંગસૂત્રની સંખ્યા એટલા જ પ્રમાણમાં જળવાઈ રહે છે જેટલી તેની માતૃ કોષો પાસે જેમાંથી તે કોષનું નિર્માણ થયું હોય છે જ્યારે અર્ધીકરણની અંદર એ રંગસૂત્રની સંખ્યા કેવી થઈ જાય અડધી શબ્દ પરથી જ આપણે યાદ રહી જાય કે અર્ધીકરણ એટલે અડધા રંગસૂત્ર સમવિભાજન એટલે સરખા રંગસૂત્ર યાદ રહી ગયું બધાને ચાલો તો આજે આપણે આટલું આખું ચેપ્ટર પૂરું થાય છે હવે આવતા લેક્ચરની અંદર આપણે નવા પ્રકરણની શરૂઆત કરીશું અને આજના હોમવર્કમાં સમજાવો